આપણામાંથી ઘણા એવા લોકો હોય છે જેમને એ ડર હોય છે કે જે પણ કંઈ થોટ્સ આવે છે, નેગેટિવ થોટ્સ, એ સાચા ના થઈ જાય. તો સૌથી પહેલી એ વાત કે જે રેન્ડમ થોટ્સ દિવસભરમાં આવતા હોય છે, એ રેન્ડમ થોટ્સ ક્યારેય સાચા નથી પડતા. પણ હા, એ થોટ્સ તમે વારે વારે વિચારતા રહો અને એમાં ઇમોશન્સ એડ કરો તો એને સાચું થવાની શક્યતા છે. પણ રેન્ડમ થોટ્સ ક્યારેય સાચા નથી થતા. અને તો પણ આ નેગેટિવ થોટ્સમાંથી બહાર નીકળવા માટે આજે હું તમને એક અફર્મેશન કહીશ, જે અફર્મેશન બોલવાથી તમને ક્વિક રિલીફ ફીલ થશે. સી, નેગેટિવ થોટ્સ દિવસમાં એટલા બધા આવતા હોય છે કે આપણને એમાં ડર લાગતો હોય છે કે આ થોટ મારો સાચો ના થઈ જાય, ફેમિલી રિલેટેડ કોઈ નેગેટિવ થોટ કે મેનિફેસ્ટેશન કે તમે જે પણ કરવા માંગો છો. એકચ્યુઅલી આપણો હ્યુમન નેચર છે કે લાઈફમાં કોઈ પણ નાના કે મોટા ચેલેન્જીસ આવે, રૂટીનથી થોડું કંઈક અલગ આવે, જે વસ્તુ આપણે પહેલાં ક્યારેય કરી નથી, નવી વસ્તુ, કોઈ ચેલેન્જિંગ વસ્તુ હોય તો એમાં ડર લાગવો એ સ્વાભાવિક છે. પણ આ ડરને ઓવરકમ કરવા માટે એક અફર્મેશન છે જે તમને તમારા ડરથી બી દૂર ભગાડશે અને તમારું મેનિફેસ્ટેશન અને તમારા બિલીફ્સને બી સેટલ કરી અને મેનિફેસ્ટેશન પ્રોસેસને ઇઝી કરશે. આ એક એફર્મેશન તમને બહુ જ રિલીફ આપશે, કારણ કે નાના ચેલેન્જીસથી આપણને ડર લાગે છે, થોડુંક ડિસકમ્ફર્ટ આવે છે. તો એ ડિસકમ્ફર્ટને દૂર કરવા માટે તમારે એક વાક્ય યાદ રાખવાનું છે કે આજે આ જે પણ પરિસ્થિતિ છે એ મારા જીવનમાં સર્વશ્રેષ્ઠ સમય લઈને આવી છે અને હું સંપૂર્ણ રીતે સુરક્ષિત છું. હું ઇંગ્લિશમાં રિપીટ કરું છું. This particular incident or situation is bringing my highest good only. I am safe. તો આ અફર્મેશન તમારે રિપીટ કરવું છે જ્યારે પણ તમને એવું કંઈ ફીલ થાય કે તમને કંઈક ચેલેન્જિંગ લાગી રહ્યું છે કે કોઈ નેગેટિવ થોટ પરેશાન કરી રહ્યો છે, તો આ અફર્મેશનને રિપીટ કરો. નાની મોટી સિચ્યુએશન હોય તો થોડીક વાર માટે રિપીટ કરો, અગર કોઈ મોટી ચેલેન્જ છે તો આને કન્ટિન્યુઅસલી ચેન્ટ કરો, બેસીને, શાંતિથી બેસીને આની રિપીટેડ મારા ફેરવ્યા કરો. અધરવાઇઝ આને 21 દિવસ માટે રોજ બોલો. આ વસ્તુ કરી જુઓ, તમને અંદરથી કોન્ફિડન્સ ફીલ આવશે. હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ગણું થઈને આપણી પાસે આવે છે. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.